हम हो गए कामयाब एक दिन, मन में है विश्वास, पूरा है विश्वास, हम हो गए कामयाब एक दिन। आपणे बधा ज कामयाब थवानुं छे, परंतु कामयाब थवा माटे आपणने केटलाक रस्ताओ खबर होवा जोईए, साचो रस्तो आपणने खबर होवो जोईए कि साचो रस्तो कयो छे। विद्यार्थी मित्रों, खास ध्यान आपजो, यूट्यूब पर घणा बधा पेपर्स मळशे तमने, परंतु ए पेपरमां न पड़ता विद्यार्थी मित्रों, कारण के एक ज पेपर ए तमारी जिंदगी बदली सकवानुं नथी। अने ए पेपर तमने एवुं कहेवामां आवे के साचुं पेपर आवी गयुं, साचुं पेपर आवी गयुं, एवुं साचुं पेपर आवतुं ज नथी। दरेक स्कूल अने दरेक संकुलवाळा पोतानुं अलग पेपर काढता होय, यूट्यूब पर तमारुं पेपर आववानुं नथी। એટલે એની અંદર તૈયારી કરતા નહીં વિદ્યાર્થી મિત્રો, બધી જ તૈયારી આપણે કરવાની, આપણે એક પ્રોપર તૈયારી કરવાની, આપણે સ્માર્ટલી હાર્ડવર્ક કરવાનું છે। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કીધું ને કે હાર્ડવર્ક નથી કરવાનું, સ્માર્ટવર્ક પણ નથી કરવાનું, પણ સ્માર્ટલી હાર્ડવર્ક આપણે કરવાનું છે। એટલે આપણામાં એવી સ્માર્ટનેસ પણ આવી જોઈએ ને, આપણે હાર્ડવર્ક પણ કરવાનું છે, પણ ખાલી હાર્ડવર્ક કર્યા કરવાનું નથી। 100 જગ્યા પર એક એક ફૂટનો ખારો ખોદો ને તો પાણી ન મળે, એક જ જગ્યા પર ખાલી 20 ફૂટ ખોદો ને તો પણ પાણી મળે। એટલે 100 ફૂટની ખોદીને મહેનત કરવાની જરૂર નથી, એક જગ્યા પર 40-50 ફૂટ સુધી ખોદી કરો ને તો પાણી મળવાનું છે। એક્ઝેક્ટ એ જ વસ્તુ આપણે કરવાની છે। ચલો આપણે જોઈએ, બેંક સિલક મેં 6 માર્ક્સમાં પૂછવાનું છે। આ અગાઉ વાર્ષિક હિસાબ જોયો, ઘસારો જોયો, એ બધી વાતો આપણી થઈ ગઈ, હુંડી પણ આપણે જોઈ, હવે બેંક સિલક મેં જોવાના છે। જો 12 માર્ક્સનો વાર્ષિક હિસાબ પૂછાય, 6 માર્ક્સનો ઘસારો પૂછાય, 4 માર્ક્સની હુંડી પૂછાય, 6 માર્ક્સનો બેંક સિલક મેં પૂછાય, કેટલું? 12 ને 6 18 18 ને 22 22 ને 28 થઈ ગયા, બાકીના 6 4 માર્ક્સની આમનોન, 4 માર્ક્સની ભૂલ સુધારા, અને 7 માર્ક્સના વિકલ્પ, અને 7 માર્ક્સના એક વાક્યમાં જવાબ, એનો વિડીયો બનાવેલો છે। આ શું છે એવું નહીં વિચાર કરતા, એમાં ચિંતા કરતા નહીં, એનો વિડીયો આપણે બનાવેલો છે કે કેવું છે જોઈએ। હવે 6 માર્ક્સનું બેંક સિલક વેરી ઇઝી, જેટલા પણ પોઈન્ટ આપેલા, 1 2 3 4 5 6 7 8 9 જેટલા પોઈન્ટ આપેલા ને, વ્યવહાર નંબર કહીને બધા લખી દેવાના, લખી દીધા, પટી ગયું। હવે શું કહેવાનું તે જોઈએ। સમજો કે તમને પહેલાં જ અહીંયા આપેલું છે, રોકડ મેળ પ્રમાણેની ઉધાર બાકી, રોકડ મેળ મુજબની ઉધાર બાકી, ઉધાર બાકી એટલે ઉધારના ખાનામાં, અને ઉધાર બાકી એટલે બેંક સિલક કહેવાય। જો નિયમિત પર આ પુસ્તક જોજો ને, બહુ જ મસ્ત મજા આવશે। આ રોકડ મેળ પ્રમાણે ઉધાર બાકી અને આ જમા બાકી, હવે સમજો આ રોકડ મેળ છે અને આ પાસબુક છે। રોકડ મેળ મુજબની ઉધાર બાકી એટલે બેંક સિલક, તો આનાથી વિરુદ્ધ એટલે બેંક સિલક અહીંયા જાય, એટલે પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક સિલક, રોકડ મેળ પ્રમાણેની જમા બાકી એટલે બીઓડી એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય, તો એનાથી વિરુદ્ધ અહીંયા આવે, એટલે પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ, અને આ પોઈન્ટ આવવાના જ છે એટલે ક્લિયર। હવે શું કરીએ, તમને અંદર લખેલું હોય ઉધારેલ છે, આખું વાક્ય લખેલું હોય આ રીતનું, અને પછી છેલ્લે લખેલું ઉધારેલ છે, તો આપણે જમા કરી દેવાનું। તમે એવું કીધેલું હોય જમા કરેલ છે, જમા કરેલ છે તો આપણે ઉધાર કરી દેવાનું, એવું કીધેલું ઉધારેલ નથી તો આપણે ઉધાર જ કરવાનું, અને એવું લખેલું જમા કરેલ નથી તો આપણે જમા કરી દેવાનું, જે નથી કરેલું એ કરવાનું, ઉધારેલ છે તો જમા કરી દેવાનું, ઉધારેલ નથી તો ઉધાર કરવાનું, જમા કરેલ છે તો ઉધાર કરવાનું, અને જમા કરેલ નથી તો જમા કરવાનું। આવા ચારેક પોઈન્ટ આવવાના, 6 માર્ક્સનો દાખલો છે, 4 માંથી 3 તો આવા જ આવશે, અને બીજું એવું હશે બેંકમાં ગ્રાહકે બારોબાર જમા કરાવેલા, ગ્રાહકે બારોબાર જમા કરાવેલા તો આપણે ઉધાર કરી દેવાના, પછી કે બેંકે ઉધારેલ તો આપણે જમા કરી દેવાનું, બેંકે પાસબુકમાં જમા કરેલા તો આપણે ઉધાર કરી દેવાનું। કેટલું સરળ છે યાર, હવે આટલું તમને નહીં સમજ પડે તો વિડીયોને ફરીથી જોજો શું બોલ્યો એ। બેંકે ઉધારેલ તો આપણે જમા કરવાનું, બેંકે જમા કરેલ તો આપણે ઉધાર કરવાનું, ગ્રાહકે બારોબાર પાસબુકમાં જમા કરેલા તો આપણે ઉધાર કરવાના, વેરી ઇઝી ને। હવે આ જે પોઈન્ટ છે ને, રોકડ મેં પ્રમાણે ઉધાર બાકી તો બેંક સિલક કહેવાય, અને બેંક સિલક લખેલું હોય તો તમારે ઉધાર બાકી લખવાની, ક્લિયર? જો અહીંયા આવે તો જવાબ નીચે જોઈ લેવાનો, જવાબ કયો આવતો છે, અને જો જમા બાકી આવે તો અહીંયા લખવાનું પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે બેંક સિલક, એ તમે સરવાળો કરો અને જવાબ બાજુ પર જવાબ આવે એની વાત કરીએ છીએ। હવે એક પોઈન્ટ એવો છે, સમજો કે તમે અહીંયા જવાબ લઈ ગયો, આ 3 એ 3માં શું આવ્યું, ઉધાર, બાકીના 2માં નથી ખબર પડતી, જોજો નથી ખબર પડતી, ખબર પડે તેને તો બધું જ પડે છે, પણ જો નથી ખબર પડતી આ 3 ઉધાર છે ને, નહીં ખબર પડે તો આને જમા કરી દેવાનું,
ખુશ થઈ ગયા હવે નહીં ખબર પડે તેને જમા કર્યો. ફરીથી એકવાર સમજાવું, જો હવે સમજો કે એક પોઈન્ટ એવો છે એમાં કે બેંકે ઉધારેલ આપણું શું આવવાનું? જમા આવવાનું. પછી એવું લખે ગ્રાહકે જમા કરેલા એટલે આપણે શું આવશે? ઉધાર. પછી જમા કરવાના બાકી છે એટલે શું આવશે? ઉધાર. પછી ઉધાર કરવાના બાકી છે શું આવશે? ઉધાર. જે કરવાનું બાકી છે એ ઉધાર. ઉધાર જમા કરેલ છે તો શું આવશે? ઉધાર. આટલું તમને આવડતું છે, સમજો કે આટલું તમને આવડતું છે. હજુના બે પોઈન્ટ રહ્યા છે જે તમને નથી આવડતા, એમાં તમને ખબર જ નથી પડતી, તો શું કરીશું? આ ચાર ઉધાર છે ને હવે ન સમજાયને તો પણ એને જમા કરી દેવાના. ન સમજાય ત્યારની વાત, જો સમજાય તો એ ઉધાર આવતું હોઈ શકે, ઉધાર પણ આવે જરૂર નથી, પણ નથી આવડતું તો શું કરવાના? તો બંનેને જમા કરી દેવાના, બંનેને જમા કરી દેવાના. એટલે છ માંથી ઓછામાં ઓછા ચારથી પાંચમાંથી તમારા આવે ને આવે જ. આ છે બેંક સિલક મેલ, વેરી ઇઝી. જો ન સમજાય તો વિડીયોને ફરીથી જોઈ લેજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમકે 12મા ધોરણમાં પણ સુનિલ ખલાસી તો તમારી સાથે જ છે. ઓકે, નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીએ આપણે ત્યારે બીજા એક પોઈન્ટ વિશે ચર્ચા કરીશું.